ભરૂચની કારી તલાવડી વિસ્તારમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક પ્રોટેક્શન વોલ બનાવી દેતા મૃતદેહને લઈ જવામાં હાલાકી પડી રહી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એસપી કચેરી નજીક પોલીસ પરેડ ગ્રાઉન્ડ આવેલું છે, જ્યાં 3 જેટલા મકાનોની આગળની સાઈટ ઉપર પોલીસ પરેડ ગ્રાઉન્ડને પ્રોટેક્શન વોલ બનાવી દેતા 3 મકાનોના લોકોને હાલાકી ભોગવવી પડી છે. આ મકાનમાં એક વ્યક્તિનું મોત થઈ જતાં તેની અંતિમક્રિયા કરવા માટે 5 ફૂટની દિવાલ કૂદીને પણ અંતિમયાત્રા લઈ જવાની ફરજ પડી રહી હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી કારી તલાવડી નજીક બીએસએનએલ કોલોની પાછળ 3 મકાન પરિવારો વસવાટ કરે છે અને તેઓના મકાન નજીક પોલીસ પરેડ ગ્રાઉન્ડ હોવાના કારણે પોલીસ તંત્ર દ્વારા પ્રોટેક્શન વોલ ઊભી કરી દેવામાં આવી છે, જેના કારણે મકાનમાં રહેતા પરિવારોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે અને તેઓએ બીએસએનએલની કોલોની 5 ફૂટની દિવાલ કૂદી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. પરંતુ આ મકાનમાં રહેતા એક વૃદ્ધનું મોત થતાં તેના અંતિમ સંસ્કાર માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. મૃતકની અંતિમયાત્રા 5 ફૂટની દિવાલ કૂદીને લોકોએ બહાર નીકળવું પડ્યું હતું. આ દ્રશ્ય જોઈ સૌ કોઈની આંખોમાં પાણી આવી જશે. મકાનમાં વસવાટ કરતા પરિવારોએ પોલીસે ધાકધમકી આપીને પ્રોટેક્શન વોલ ગેરકાયદેસર બનાવી હોય તેવો આક્ષેપ કર્યો છે, પરંતુ આજે અંતિમયાત્રા કઈ રીતે લઈને કરવાની ફરજ પડી રહી છે તેને ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જીવતા જીવ લોકોમાં માનવતા પરિવારવાળી હોય તેવા આક્ષેપો લોકોમાં થઈ રહ્યા છે. તપાસ દરમિયાન મકાનમાં રહેતા 3 પરિવારોના વારસદારો જે તે સમયે પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવનના જે તે વારસદારોની દેખરેખ રાખતા હોવાના કારણે તેઓને તે મકાનો આપવામાં આવ્યા હતા અને આ મકાનો અને આજુબાજુ દીવાનો હોવાથી કારણે તેઓ જીવતા જીવ મકાનમાં પુરાઈ રહેવા માટે મજબૂર થયા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.